સ્વાગત છે તમારું ધોરણ નંબર 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાં સ્વાધ્યાય 4.3 માં પ્રશ્ન 2 આપણે શીખીએ કે એક કંપનીના શેરના વર્ષ 2016 દરમિયાન સરેરાશ માસિક બંધ ભાવની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે। તો 4 માસના ચલિત સરેરાશો વડે વલણ આપણે મેળવવાનું છે। आपणे केटला मासना लीधा? 4 मासना। 4 मासना शरीर सरेराश आपणे चलित सरेराश वडे वलण दर्शावानुं छे। प्रथम आपणे समय लखीए एटले के 1 2 3 4 5 6 7 8 9 10 11 12। ત્યારબાદ હવે અહીં જો તો આપણે 4 માસ કીધું છે, 4 માસ છે એટલે એનો સરેરાશ આપણે જે લખવાનું થશે તે y1 એટલે કે y2 અને y3 ની વચ્ચે લખવાનું થશે। એટલે પ્રથમ આપણે 4 માસનો ચલિત સરવાળો આપણે લખીએ એટલે કે y2 અને y3 ની વચ્ચે, એટલે આ બે સંખ્યાની વચ્ચે એટલે કે 253 + 231 + 350 + 261 એટલે કે જવાબ આવશે 1095। ત્યારબાદ જે આપણે એના પછીનો જે આપણે લખીએ બરોબર તે 2 અને 3 હવે આવશે, 3 અને 4 ની વચ્ચે, 3 અને 4 ની વચ્ચે એટલે કે 201 અંક આપણે પહેલી સંખ્યા આપણે બાદ કરીને પછીની સંખ્યા ઉમેરે એટલે 231 + 350 + 261 + 262 એટલે સરવાળો કરીએ એટલે કે 1104। ત્યારબાદ 4 અને 5 ની વચ્ચે આપણે લખીએ 4 અને 5 એટલે પ્રથમ સંખ્યા બાદ કરીએ એટલે 350 + 261 + 262 + 266 એટલે કે જવાબ આવશે 1139। ત્યારબાદ 5 અને 6 ની વચ્ચે લખીએ એટલે પ્રથમ અંક દૂર કરીએ એટલે 261 થી 262 + 266 + 263 એટલે કે સરવાળો કરીએ એટલે જવાબ આવશે 1052। ત્યારબાદ 6 અને 7 બે અંક કમ્બાઈન લખીએ એટલે પ્રથમ 261 દૂર કરીએ એટલે 262 થી લખી 262 + 266 + 263 + 261 એટલે કે સરવાળો થશે 1052। ત્યારબાદ 7 ને 8 એટલે આપણે 262 આપણે દૂર કરીએ એટલે 266 થી 266 + 263 + 261 + 281 એટલે સરવાળો આપણે કરીએ એટલે 1071। ત્યારબાદ હવે 8 અને 9 એટલે 266 દૂર કરી એટલે 263 263 + 261 + 281 + 278 સરવાળો કરીએ એટલે 1083। ત્યારબાદ 9 અને 10 ની વચ્ચે એટલે પ્રથમ સંખ્યા દૂર કરીએ એટલે 261 થી સંખ્યા શરૂ થાય 261 + 281 + 278 + 278 એટલે કે સરવાળો કરીએ એટલે 1098। ત્યારબાદ 10 અને 11 એટલે 261 દૂર કરી એટલે આ ચાર સંખ્યા 281 + 278 + 278 + 272 એટલે કે જવાબ આવશે 1109। આથી આપણે 4-4 માસનો હવે આપણે 2-2 માસ એટલે કે હજી આપણે થોડાક નજીક લાવીએ અવલોકન એટલે 2-2 માસનો આપણે ગણીએ એટલે પ્રથમ આ બે સંખ્યા એટલે 1095 + 1104 એટલે કેટલા થશે 2199। ત્યારબાદ 1104 + 1139 એટલે કે 2243। ત્યાર પછી 1139 + 1052 એટલે કે 2191। ત્યાર પછી 1052 + 1052 એટલે કે સરવાળો થશે 2104। ત્યાર પછી 152 + 1071 એટલે સરવાળો કરીએ એટલે 2123। 1071 + 1083 એટલે સરવાળો કરીએ એટલે 2154। 1083 + 1098 એટલે સરવાળો કરીએ એટલે 2181।
1098 प्लस 1109 सरवाळो करीए एटले के 2207। हवे आपणे चार मासनो चलित आपणे सरेराश मेळवीए एटले 2199 ભાગ્યા આપણે કેટલા કરવાના 8 એટલે જવાબ કેટલો આવશે, જવાબ આપણને મળશે 274.88। ત્યાર પછી આપણે લઈએ તો 2243/8 એટલે કે જવાબ આવશે 280.38। ત્યાર પછી છે 291/8 એટલે કે જવાબ આવશે 8 વડે ભાગાકાર કરો એટલે 273.88। ત્યાર પછી 2104/8 એટલે કે 263। ત્યાર પછી 2123/8 એટલે કે 265.38। ત્યાર પછી 2154/8 એટલે 269.25। ત્યાર પછી 2181/8 એટલે કે 272.63 અને 2207/8 એટલે કે 275.88। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક સબસ્ક્રાઈબ તેમજ આગળ અવશ્ય શેર કરજો। થેન્ક યુ, ધન્યવાદ।